તો સુરત તક્ષશિલા કાંડના પીડિતોએ ન્યાયની માંગ કરી છે. પીડિત વાલીઓ કોંગ્રેસની ન્યાય યાત્રામાં નહીં જોડાય. 5 વર્ષથી વધુનો સમય છતાં પણ 22 જિંદગીઓને હજી સુધી ન્યાય નથી મળ્યો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ઝડપી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ રીતે ન્યાય મળે તો અમે રસ્તા પર બેસીને ન્યાય માંગતા. ન્યાય કોર્ટમાંથી મળે છે, રસ્તા પર ઉતરવાથી નહીં. આ પ્રકારની વાત વાલીઓ દ્વારા કરવામાં આવી છે. સવા 5 વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારે વાલીઓ હજી પણ ન્યાયની માંગ સાથે ખડેપગ ઉભા છે. જોઈ શકાય છે કે આ તક્ષશિલા એપાર્ટમેન્ટ હતું જ્યાં અંગારી 22 જિંદગી બુજાઈ હતી અને હજી પણ એ લોકોને ન્યાય નથી મળતો. ત્યારે ન્યાય માટે વલખા મારી રહ્યા છે. જયસુખભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરી. જયસુખભાઈ, શું ન્યાયની માંગ છે? તક્ષશિલા દુર્ઘટનાને 5 વર્ષ પૂરા થયા છે. આવા સંવેદનશીલ કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલવા જોઈએ અને ઝડપી ન્યાય પ્રક્રિયા ચાલીને જે એના જવાબદાર છે એને સજા થવી જોઈએ. પરંતુ અમારી જે અરજી હતી ફાસ્ટ કોર્ટમાં ડે ટુ ડે કેસ ચાલે એ નામદાર કોર્ટે નામંજૂર કરેલી. અમે ઈચ્છીએ છીએ કે ફરીથી અમારી અરજી છે નામદાર કોર્ટ મંજૂર કરે. સરકારશ્રીને પણ અમે અરજી કરીએ છીએ કે તમે પણ આમાં મીડિયેટર બનીને અમારો કેસ ફાસ્ટ ચાલે એના માટે તમે પણ કાર્યવાહી કરાવો.